फॉर एक्जाम्पल तमे कोई कोई ने व्यक्ति ने विरुद्ध कहीं लख्यू छे, अवे ए व्यक्ति तमारी विरुद्ध में कम्प्लेन करे छे ने पेलू काढ़ी नाखे जे कंटेंट छे ते, पण पेलो के ना आ तो साचुं छे, ओके, तो शू करवू? तो पछी ए कंपनी शू करशे के ए जे ते व्यक्ति जे एने अपलोड कर्यु छे एने संपर्क करशे અને એને કહેશે કે ભાઈ તમે જે અપલોડ કર્યું છે તમારે શું કહેવું છે, બરાબર? અને એ કેસનો નિકાલ 15 દિવસની અંદર કરી નાખવાનો. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ. દર્શક મિત્રો, આજે તમારા માટે ખાસ મહત્વની વાત કરવી છે, કારણ કે મોટાભાગના લોકો સોશિયલ મીડિયા યુઝ કરતા હોય છે. આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયાના ઘણા ફાયદા છે, બિઝનેસ માટે કે ફ્રેન્ડશીપ માટે કે ઘણી રીતે ફાયદાકારક છે, પરંતુ એની નેગેટિવ બાજુ એ પણ છે કે કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો એનો દુરુપયોગ પણ કરે છે અને પર્સનલ એટેક પણ કરે છે, અને ખાસ કરીને મહિલાઓ એની ભોગ બનતી હોય છે. તો આજે કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર અંકુશ લાદવા માટે એક ગાઈડલાઇન જાહેર કરી છે. એ ગાઈડલાઇન વિશેની વાત તમારી સાથે કરવી છે. એ પહેલાં જે સોશિયલ મીડિયાના યુઝર્સ છે એના આંકડા તમારી સાથે શેર કરવા માગું છું. ભારતની અંદર 53 કરોડ લોકો વોટ્સઅપ યુઝ કરે છે, 44.8 કરોડ લોકો યુટ્યુબ યુઝ કરે છે, 41 કરોડ લોકો ફેસબુક યુઝ કરે છે, 21 કરોડ લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે, અને 1.75 કરોડ લોકો ટ્વિટર યુઝ કરે છે. તો આટલા બધા લોકો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છે. જે ગાઈડલાઇન આજે સરકારે જાહેર કરી, એ ગાઈડલાઇન શું છે અને એમાં સરકારે શું શું પગલાં લીધા છે એ વિશેની જાણકારી માટે આજે અમારી સાથે વિરાંગભાઈ ભટ્ટ છે. વિરાંગભાઈ ભટ્ટ ખબર છે .com એડિટર છે. વિરાંગભાઈ, આજે જે સરકારે ગાઈડલાઇન જાહેર કરી સોશિયલ મીડિયા માટે, એ શું છે એ લોકોને ખાસ જાણવાની જરૂર છે. તમે જે આંકડા આપ્યા, જે 53 કરોડ, 44 કરોડ, 41 કરોડ, એટલે આપણે જો ગણીએ તો આપણે આખા દેશની વસ્તી 50% જેટલી થઈ, વધારે થઈ જાય બધા ભેગા કરો તો દેશની વસ્તી જેટલા લોકો કોઈને કોઈ કોઈક ને કોઈ પ્લેટફોર્મ પર જોડાયેલા છે એવું કહી શકાય. હવે આ પ્લેટફોર્મ્સ આપણને આપણી જે વાત છે કહેવાનું એક જગ્યા આપતું હતું કે ભાઈ તમે કંઈ, તમને કંઈ તમારી કંઈ સ્કિલ છે, તમારે કંઈ કહેવું છે, સરકારને કંઈ કહેવું છે, ફ્રેન્ડ્સને કંઈ કહેવું છે, એ કહેવા માટે જે આપણે કહે છે કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એ આપતું હતું, રાઈટ? પણ એ જે ફ્રીડમ છે એનો મિસયુઝ થવા લાગ્યો, બરાબર? ખાસ કરીને મહિલાઓના એમના ફોટા કોઈ રીતે મોર્ફ કરીને ફેરવી દે, અમુક લોકો ધમકી આપીને પૈસા પણ, એવું પણ જોવામાં આવ્યું હતું કે ઘણા બધા લોકો પાસેથી આવા ફોટા ફરતા કરીને પૈસા લેવામાં આવ્યા, અથવા બ્લેકમેલ કરે નાના બચ્ચાઓના આ ટાઈપના ખરાબ ફોટા, એટલે આ બધી વસ્તુઓ અપલોડ થવા માંડી જુદી જુદી જગ્યાએથી. તો ત્યારે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કેસ લીધો અને એમણે કીધું કે આ જે મીડિયા છે એ સારું છે, પણ એને કંટ્રોલ કરવા માટે કે એની ઉપર મિસયુઝ ના થાય એના માટે સરકારે કોઈ ગાઈડલાઇન બનાવવી જોઈએ તેવું સુપ્રીમ કોર્ટે કહેલું. એના પછી સંસદની એક કમિટી બની અને કમિટીએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ પોતાનો રિપોર્ટ આપ્યો અને એ રિપોર્ટના આધારે આ જે ગાઈડલાઇન્સ તૈયાર કરવામાં આવી છે. તો વિરાંગભાઈ, લોકોને જે ફાયદાકારક છે એ આ ગાઈડલાઇન્સમાં એવું શું છે કે એટલે એનો ઉપયોગ કેવી રીતના કરી શકશે અને ગાઈડલાઇનમાં એક્ઝેક્ટ છે શું? જો સોશિયલ મીડિયા જેટલા બી છે એ લોકો, એમને ખબર છે કે આનું મિસયુઝ થશે, જે કંપનીઓ છે બધી જ, બરાબર? એટલે એ લોકો એવી સિસ્ટમ તો રાખી જ છે કે ભાઈ એનો મિસયુઝ થાય કે તમને કોઈ બદનામ કરે છે કોઈ પ્લેટફોર્મ પર તો એને તમે રોકવા માટે શું કરો, એની સિસ્ટમ તો છે જ, એવું નથી કે સિસ્ટમ નથી. એ લોકોએ બધી ગાઈડલાઇન બી બનાવી છે કે આ કન્ટેન્ટ તમે મૂકી શકો, આ કન્ટેન્ટ ના મૂકી શકો, એ બધું વસ્તુ બનાવ્યું છે, બરાબર? પરંતુ કોઈ એક સિસ્ટમ નહીં હતી, બરાબર? તો આની અંદર આ લોકો સિસ્ટમ એવી બનાવી છે કે ભાઈ જે કંપનીઓ છે મોટી, સોશિયલ મીડિયામાં ઘણા બધા એપ ને બધું જ આવી જાય, પણ જે આ જે તમે નામ આપ્યા ઘણા બધા કંપનીઓના, WhatsApp છે, YouTube છે, તો એ લોકોને બે કેટેગરી કરી છે સરકારે, એક સિગ્નિફિકન્ટ સોશિયલ મીડિયા
અને એક નોન સિગ્નિફિકન્ટ કે જે નાના છે હજુ, પણ જે બહુ મોટા છે ને બહુ યુઝર્સ બહુ વધારે છે, તો એ લોકોના યુઝર્સ ને કોઈ એ લોકોને તકલીફ હોય કે કંઈ કમ્પ્લેન હોય તો એ કેવી રીતે એડ્રેસ કરે, એનું સોલ્યુશન શું? તો એના માટે એ લોકોએ એક આખી સિસ્ટમ ડિક્લેર કરી છે અને એમાં એવું કીધું છે કે ભાઈ આ સિસ્ટમના અંદર તમને કોઈ કમ્પ્લેન મળે તો તમે જે કન્ટેન્ટ હોય કે એ તમારે 24 કલાકની અંદર એ કન્ટેન્ટને હટાવવાનું તમારા પ્લેટફોર્મ પરથી, બરાબર? પછી જો એ જે કેસ છે નિકાલ, ફોર એક્ઝામ્પલ તમે કોઈ કોઈને વ્યક્તિની વિરુદ્ધ કંઈ લખ્યું છે, હવે એ વ્યક્તિ તમારી વિરુદ્ધમાં કમ્પ્લેન કરે છે ને પેલું કાઢી નાખે જે કન્ટેન્ટ છે તે, પણ પેલો કે ના આ તો સાચું જ છે, ઓકે, તો શું કરવું? તો પછી એ કંપની શું કરશે કે એ જે તે વ્યક્તિ જે એને અપલોડ કર્યું છે એને સંપર્ક કરશે અને એને કહેશે કે ભાઈ તમે જે અપલોડ કર્યું છે તમારે શું કહેવું છે, બરાબર? અને એ કેસનો નિકાલ 15 દિવસની અંદર કરી નાખવાનો, ઓકે, એવું કન્ટેન્ટ તો નીકળી જાય 24 કલાકમાં, પણ એવું કન્ટેન્ટ હોય કે જે ઓપ્સીન હોય જેને કહે કે નગ્નતા હોય કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી હોય એવું તો એ કાઢી જ નાખશે, છતાં બીજું કોઈ કંઈને બદનામ, જેમ કે કંપનીઓ એકબીજાને બદનામ કરતી હોય, નેતાઓ એકબીજાને બદનામ કરતા હોય, આવી બધી ઘટનાઓ પહેલાં આવી ચૂકેલી છે, તો એની એક સિસ્ટમ બનાવી છે. તો વિરંગભાઈ, એ જે સિસ્ટમ બનાવી છે એ અમારે જાણવું છે કે સિસ્ટમની અંદર સરકારે શું એવું કર્યું છે કે આ કંપનીઓએ ફોલો કરવું પડશે? જો એક સામાન્ય ભાષામાં કહીએ તો એ લોકોએ 3 લેયરનું એક મિકેનિઝમ બનાવ્યું છે. 3 જુદા જુદા જાતના ઓફિસર, જે મોટી કંપનીઓ છે એ લોકોએ 3 જુદા જુદા જાતના ઓફિસરની નિમણૂક કરવી પડશે. એની અંદર 3માં એક છે ચીફ કોમ્પ્લાયન્સ ઓફિસર, એટલે એ કંપનીનો એક ચીફ કોમ્પ્લાયન્સ ઓફિસર હશે જેણે આ બધા જે ગાઈડલાઇન બનાવી છે એનું પાલન કરાવવું પડશે, એ એનું કામ રહેશે. એક બીજો છે નોડલ કોન્ટેક્ટ પર્સન, બીજો ઓફિસર હશે. એ શું કરશે કે જે માહિતી છે, હવે ફોર એક્ઝામ્પલ કોઈ કમ્પ્લેન કરી કોઈએ અને એણે પોલીસમાં પણ કમ્પ્લેન કરી, હવે પોલીસ તપાસ કરે છે, હવે પોલીસ તપાસ કરે પોલીસને ઇન્ફોર્મેશન ક્યાંથી મળે? ઓકે, તો એવો વ્યક્તિ હશે જે નોડલ ઓફિસર છે, જે એ બધી જે બી એજન્સી છે, પોલીસ છે કે કોઈ પણ એજન્સી છે સરકારી, એને એ બધી માહિતી આપશે. 24 કલાક 7 દિવસ એ લોકોએ માહિતી આપવી પડશે. અને ત્રીજો છે રેસિડેન્ટ ગ્રીવિયન્સ ઓફિસર, આ વ્યક્તિ એવો હશે કે જેને ડાયરેક્ટ લોકો સીધો પોતાની ફરિયાદ કરી શકશે, બરાબર? અને આ વ્યક્તિએ એ ફરિયાદનો નિકાલ 15 દિવસની અંદર કરવો પડશે અને 24 કલાકની અંદર એ જે કન્ટેન્ટ હટાવવું પડશે. બીજો એક એવો નિયમ લાવ્યો છે કે આ જે ફરિયાદો આવે છે તો એ ફરિયાદોનો નિકાલ થયો કે ના થયો એનું દર મહિને આ કંપનીઓએ એક રિપોર્ટ આપવો પડશે સરકારને, મિનિસ્ટ્રી ઓફ બ્રોડકાસ્ટિંગને, ઓકે, એ આપવો પડશે. એક એ સિસ્ટમ બનાવી છે. બીજું કે સરકાર માંગે કે ભાઈ આ જે કોઈ માહિતી છે, કોઈ અફવા ફેલાઈ ફોર એક્ઝામ્પલ, તો એ અફવા ક્યાંથી શરૂ થઈ એની ઇન્ફોર્મેશન એ લોકો કાઢીને આપવી પડશે ગવર્મેન્ટને, જે ઇન્વેસ્ટિગેશન કરતી હશે એ એજન્સીને, એટલે એ વ્યક્તિને શોધવો પડશે. બીજું છે કે એક એવો નિયમ બી બનાવ્યો છે કે ભાઈ જો કે ભાઈ કોઈ અફવા ફેલાવી છે તો એ વ્યક્તિ કોણે ફેલાવી છે એની માહિતી કંપની એ વ્યક્તિને નહીં આપી શકે, નહીં તો એ એલર્ટ થઈ જાય, એટલે એ ટાઈપનું ઇન્ફોર્મેશન પણ સરકાર મેળવશે. બીજો એક મહત્ત્વનું વસ્તુ લાવે છે કે ભાઈ તમે છો, તમે મારો ફોટો મૂકી દો, મારું નામ લગાડી દો અને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવી દો, બરાબર? હવે મારા નામે એ વસ્તુ ફેલાઈ ગઈ, બરાબર, તો હવે એનું સોલ્યુશન શું? તો સરકારે એવું કીધું છે કે ભાઈ હમણાં બધા લોકોનું વેરિફિકેશન નથી કરતા, જેમ કે તમે ફેસબુક પર જુઓ તો એક બ્લુ ટીક આવે છે કે આ જ વ્યક્તિ છે, આ એ કન્ફર્મેશન હોય છે. તો એ સરકારે એવું કીધું કે વેરિફિકેશનની પ્રોસેસ તમે વધારો, કે જે તે વ્યક્તિએ વેરીફાઈ કરવું છે કે ભાઈ મારું જ એકાઉન્ટ છે તો એ તમે કરાવી આપો, એક એ વસ્તુ કરી છે. એટલે ઓવરઓલ આ સિસ્ટમ તો હતી જ, પણ હવે એ સરકારના અંડરમાં આવી છે અને સરકાર એમાં ઇન્વોલ્વ થાય છે.
વિરંગભાઈ, આપણે અત્યારે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એની અંદર અફવાઓનો દોર બહુ હતો અને એમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ સૌથી વધારે થયો હતો, તો આ એક કારણ હોઈ શકે કે સરકારને એમ લાગ્યું કે સોશિયલ મીડિયા પર અંકુશ મૂકવો જોઈએ? કારણો તો ઘણા બધા હોઈ શકે, પણ આ વસ્તુ લગભગ 2 વર્ષથી ચાલે છે. એટલે સુપ્રીમ કોર્ટે બી કહ્યું હતું અને બીજા ઘણા બધા લોકોએ કહ્યું છે કે આની ઉપર કોઈ ને કોઈ કંટ્રોલ આવવો જોઈએ. એટલે આ વસ્તુ તમે ખાલી સોશિયલ મીડિયા પૂરતી નથી, પરંતુ ઓટીટી પ્લેટફોર્મ્સ છે કે જેની ઉપર આપણે ફિલ્મો છે, સિરીઝ છે, બધું બતાવે છે, તો એ લોકો એ લોકો ઉપર પણ રેગ્યુલેશનની વાત છે. અને ત્રીજું જે ન્યૂઝ મીડિયા છે, ડિજિટલ ન્યૂઝ મીડિયા હમણાં પહેલાં ન્યૂઝપેપર હતા, પછી ટેલિવિઝન આવ્યું અને હવે ડિજિટલ મીડિયા છે એટલે વેબસાઇટ્સ છે. તો એ વેબસાઇટ્સનું રેગ્યુલેશન પણ આની અંદર છે કે વેબસાઇટ જે કન્ટેન્ટ લખે છે તો એને ઉપર કોઈનો કંટ્રોલ હમણાં સુધી નહીં હતો. તો હવે જે જે 2 બોડીઝ છે કે પ્રેસ કાઉન્સિલ છે કે ન્યૂઝ બ્રોડકાસ્ટર એસોસિએશન છે ટેલિવિઝનનું, તો એ લોકોને કમ્પ્લેન કરી શકાશે એવી કોઈ સિસ્ટમ લાવવાનું આની અંદર ગાઈડલાઇનમાં છે. એટલે આમ ઓવરઓલ જુઓ તો જે સોશિયલ મીડિયા છે, ઓટીટી પ્લેટફોર્મ છે અને ત્રીજું ન્યૂઝ પ્લેટફોર્મ છે, અને ત્રણેયને કોઈને કોઈ રીતે રેગ્યુલેટ કરવા, કંટ્રોલ કરવા માટે સરકારે આ ગાઈડલાઇન્સ બહાર પાડી છે. દર્શક મિત્રો, એક વાત તમે ખાસ સમજી લેજો કે આ માત્ર ગાઈડલાઇન્સ છે, આ કોઈ કાયદો નથી બનાવ્યો સરકારે. પરંતુ એક વાત સારી છે કે કમસે કમ જે આવા લોકો છે કે જે વિકૃત માનસિકતા ધરાવે છે અથવા કે જે લોકોની માઇન્ડમાં નેગેટિવિટી છે એવા લોકોને અટકાવવાનો આ એક પ્રયાસ છે, તો એ સારું જ છે. તો આવા અનેક ટોપિકો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ. Thank you.